नमस्ते बाळ मित्रों, आप शाळा में स्वागत है। चलो आप आज धोरण बीजो विषय है गणित पाठ्य, एम पेज नंबर आप गया वक्त 116 जो है तो हवे जोशो 117। तो तमने एम आप नेहा 29 वर्षनी छे, तेनी माताની उमर 58 वर्ष छे। नेहानी माता केटला वर्ष वधारे मोटी छे ते आपणे जोवानुं छे। तो कि छाया 8 छे, 8 थी 10 को लेशुं, 10 अने 8 माथी 9 एटले केटला थशे 9 आपणे करवाना छे। हवे 5 ने आपणे 10 को लेशे 4, तो आपणे 4 माथी 2 जाए तो 2 एटले के माइनस करवाना छे। आपणे 10 लेथी अने पहेला आपणे 18 लेशुं। समझाई गयुं बाळ मित्रों? चलो तो तेवी रीतना आपणे अहीं शुं लखशुं, नेहानी माता नेहा करता 29 वर्ष वधारे मोटी छे। जवाबमां केटला आव्या? 29। हवे अहीं 8 छे एने 10 के आपणे 18 लेशुं, 18માંથી 9 બાદ કરીએ તો 9 2 18 તો 9 જ આવશે। ચાલો ત્યાર પછી આપણે જવાબો શોધો। હવે 4 છે, 4 ને 7 કેટલા થાય? ગણો જોઈએ, 7 પછી 8 9 10 અને 11, 4 ગણીએ એટલે કે 11 નો એકડો વેદા પડી 1, 2 ને 1 3, 3 ને 1 4, આવી ગયો જવાબ। ત્યાર પછી અહીંયા 2 ને બદલે 12 નો 10 કો લેશું, 12માંથી 7 બાદ કરીએ એટલે કેટલા આવે? 5, અને 3 ની જગ્યાએ આપણે 2 લેશું તો 2માંથી 2 જાય તો 0, તો આવશે 5। ત્યાર પછી હવે અહીંયા 8 છે, 8માં સરવાળો કરીએ તો કેટલા થશે? 11, 3 ઉમેરશી તો 11 થશે, 11નો એકડો વધી પડી 1, તો 6 ને 1 7, 7 ને 1 8, તો આવ્યા 81 જવાબ। હવે 9 દૂ 18, 18નો 8 વિદા પડી 1, 1 ને 1 2, 2 ને 3 5, તો આવ્યા 58 જવાબ। છે 4 પછી 5 6 ને 7 કરણ છે, અને 5 ને 4 9, તો અહીંયા 97 જવાબ આવે ડાયરેક્ટ વધી વગર। હવે આવી નિશાની બતાવે ત્યારે બાદબાકી આપણે કરવાની છીએ। હવે 3 છે તો અહીંયા 3નો 10 13, 13માંથી 9 બાદ કરીએ એટલે કે 4 આવશે, અને 7ની જગ્યાએ 6, 6માંથી 5 બાદ કરી કાઢી નાખી તો કેટલા આવશે? 1। ત્યાર પછી અહીંયા 0 આપેલું છે તો 10 કામાં આપણે 10 જ લેવાના છે, 10માંથી 7 બાદ થાય લઈ નાખી તો કેટલા વધે? 3, અને અહીં 8ની જગ્યાએ આપણે કેટલા કરશું? કયો જોઈશ? તો કે છે 7, 7 કરશું, 7માંથી 6 બાદ કરીએ એટલે કે કાઢી છે 1 જ છે। ત્યાર પછી અહીંયા 3 છે, 3ને 10 કો આપણે લેશું 13નો, 13માંથી 7 બાદ કરીએ એટલે 6 વધે, અને 4માં 3 અને 3માંથી 2 ઉમેરી તો 1 વધે। તેવી રીતે અહીંયા શું છે આપેલું કે 9 છે, 9ને 5 બાદ કરીએ તો કેટલા વધશે? 4, 9માંથી 5 બાદ કરીએ એટલે કે 4 વધે, કેટલા વધે? 4 વધે। ત્યાર પછી આપણે 3માંથી 2 બાદ કરીએ એટલે 1 જ જવાબ આવે। હવે 8 દૂ 16, અહીંયા સરવાળા નિશાની આપી છે તો 8 દૂ 16, 16નો છગડો વિદા પડી 1, 4 ને 1 5, 5 પછી 5માં 8 સોરી 3 ઉમેરી તો કેટલા આવશે? 8, તો આપણે જવાબ આવી જશે। ચાલો ફરી પાછી આપણે શું આવી બાદ બાકી 14નો 10 કો લઈ લે, 14માંથી 7 બાદ કરીએ તો 7 જ આવે, કેમ કે 7 દૂ 14 થાય ને। ત્યાર પછી 9ને આપણે લીટું કરીને 8 કરશું, 8માંથી 8 બાદ જાય તો શું થાય? 0 આવે। અહીંયા 6 છે તો આપણે 6ને આપણે 16નો 10 કો લેશું, 16માંથી 8 બાદ થાય તો શું થાય? 8 જ આવશે, 8 દૂ 16। ત્યાર પછી 7ની જગ્યાએ 6 લેશું, 6માંથી આપણે 2 કાઢી નાખીએ તો કેટલા વધે પાછળ? 4 જ વધે। ચાલો ત્યાર પછી પેજ નંબર 118 ઉપર શું કીધું છે? સાચી બસ પકડો। હવે અહીંયા સાચી બસ આપણે પકડવાની છે, આપણે જોયું હતું ને પહેલાં પણ સ્વાધ્યાય પોથીમાં। ચાલો જોઈએ, બસનો નંબર શોધવા માટે કાર્ડ પરનો દાખલો ગણો, પછી કાર્ડને બસના નંબર સાથે સરવાળો અને જુઓ કોણ કઈ બસમાં બેસે છે। તો હવે અહીંયા તમને આપ્યું છે કે 7, આ સરવાળાનું કીધું છે બરાબર, 7ને 2 કેટલા થાય? 8 અને 9, તો આપણે અહીંયા 9 કરશું, 2 દૂ 4 તો કેટલા આવ્યા? 49, તો અહીંયા 49ની બસ અહીં જોડેલી છે। ચલો ત્યાર પછી હવે સરવાળો આવ્યો, હલો 8 અને 9 કેટલા થશે? કરો જોઈએ સરવાળો, હવે 9 છે, પછી 10 11 12 13 14 15 16 17, 17 આવ્યા તો 17નો સાતડો વિદા પડી 1, હવે 4 ને 1 5, 5 ને 1 6, તો અહીંયા 6 આવ્યા તો કેટલા આવ્યા? તો અહીંયા 67 આવ્યા, બરાબર છે। હવે 8ને
आठ में एक अहीं बाद बाकी है सरवाळा निशान आपी नथी कई छे बाद बाकी हवे आठ में आपणे केटला काटवाना छे तो के छे एक केटला काटवाना छे एक एक काट काटशू आप के आवशे सात पछी आठ में बे काट काढ़ी एटले छ तो के सड़सठ थिया तो आप एने पण बस साथ जोड़ी देशों त्यार पछी आ जो पाछो सरवाळो आव्यो छे हवे सात ने आठ केटला थशे तो के पंदर पंदर नो पांचड़ो वधी पड़ी एक हवे चार ने एक पांच पांच ने बे सात सात आया तो केटला आया पिंचोतेर तो आप एनी साथे जोड़ी देशों त्यार पछी अहीं हवे दसको आव्यो आपणे अहीं तेर तेर मांथी आपणे आठ बात करी तो केटला आवशे पांच बराबर छे नौ छे नौनी जगह आठ आपणे करशुं आठ में एक काढ़ी नाखी तो पाचर केटला वधे सात ते अहीं पण पिंचोतेर बराबर छे त्यार पछी पाछो सरवाळो आव्यो तो के सात ने बे केटला थशे आठ ने नौ त्रण ने एक चार तो केटला आव्या ओगण पचास तो एनी साथे जोड़शुं त्यार पछी अहीं सरवाळो आव्यो आठ ने सात पंदर पंदर नो पांचड़ो वधी पड़ी एक तो अहीं त्रण ने त्रण छ छ ने एक सात तो केटला आया पिंचोतेर तो बस बीजी बस छे एनी साथे आपणे एने जोड़ी देशू बराबर त्यार पछी हवे आव्यो पाँच ने चार नौ नौ नो नवड़ो बे दू चार तो ओगण पचास त्यार पछी नौ मांथी बे काढ़ी नाखो बाद बाकी एवी छे नौ मांथी बे काढ़ी एटले केटला आवे सात अने नौ मांथी त्रण बात करी एटले के छ तो कई लाइन में आवशे तो के छे छगड़ाना लाइन में तो केटला छे सड़सठ तो छेल्ली बस में आपणे एने जोड़ी देशो आवी रीतना तमारे जोड़वानुं छे चलो त्यार पछी पेज नंबर 119 उपर हवे तमे तमारा पोताना नंबर लखो दरेक बस माटे बे जुदा कार्ड बनावो तो अहीं तमने बाद बाकी आपी छे तो आपणे शुं करशुं जीरो अने आपणे लेशुं दसको एक करशुं एटले केटला आवशे दस मांथी एक बाद जाए तो नौ बराबर छे हवे अहीं सात आपणे कर्युं सात ने डेस करो लीटू कदर माथे छ करवाना छ मांथी बे जाए चार बराबर छे अहीं सरवाळो अहीं पांच आपेला होय तो चार ने एक पांच अहीं सात आपेला छे चार ने त्रण सात तो एवी रीतना लखो पाछो सरवाळो आव्यो तो केटला छे सड़सठ छे तो आपणे पांच ने बे सात तन ने तन छ त्यार पछी आपणे अहीं આપેલું છે કે સાત અથવા તો બાદ બાકી આપી છે સરવાળાની નિશાની આપી નથી હવે નવમાંથી આપણે બે બાદ કાઢી નાખી તો કેટલા વધશે સાત હવે અહીંયા આઠ કરશું આઠમાંથી આપણે બે કાઢી નાખી તો કેટલા વધશે તો કે છે છ તો આવી રીતના આપણે બાદ બાકી કરવાનું ત્યાર પછી જો પાછો સરવાળો આવ્યો હવે અહીંયા પાંચ છે તો કેવી રીતના ત્રણ ને બે પાંચ હવે સાત આપેલા છે ચાર ને ત્રણ સાત બરાબર છે પાછો સરવાળો છે તો કેટલા છે ઓગણ પચાસ તો છ ને ત્રણ નવ અથવા તો આપણે પાંચ ને ચાર કરી પણ શકીએ તો પણ નવ થશે ત્યાર પછી ત્રણ ને એક ચાર બરાબર છે તો આવી રીતના આપણે સરવાળા કરીશું તો તમે પણ પૂછો ચલો ત્યાર પછી આપણે જોશું કે મારા પર ચોકડી કરો શું કહે છે આવો આજે આપણે શિક્ષકની મદદથી મારા પર ચોકડી કરો રમત રમીશું હવે અહીંયા બાજુમાં આપેલું છે દસથી પચાસની વચ્ચેના કેટલાક અંક નક્કી કરો તમને ખાનામાં લખો કોઈ અંક ફરીવાર ન લખવો હવે તમે પણ આ કોષ્ટક બનાવજો તમારે શું કરવાનું છે તો આપણે કોષ્ટક કરીશું તો કોઈ પણ અંક એકસાથે સરખો આવવો જોઈએ નહીં તો તમારે પણ કોષ્ટક કરવાનો છે ચાલો એ આપણે કોષ્ટક ફરીથી આપણે પ્રવૃત્તિ કરશે ત્યારે એ વિડીયોમાં આપણે રમત રમાડશું બરાબર છે ચાલો હવે સત્યાવીસ અને બારનો સરવાળો કરવાની મળતી સંખ્યા પર ચોકડી શું છે સત્યાવીસ અને બાર સત્યાવીસ બાર ક્યાં છે કયો જ અહીંયાથી જો એક આ ચોવીસ છે એ ચોકડી કરીશું આપણે પછી શું છે ચૌદ છે ત્યાર પછી શું છે એમાં ક્યાંય બીજું આપ્યું નથી હવે કે સત્યાવીસ પ્લસ દસ તો કેટલા થશે સાડત્રીસ અને બીજા બે ઉમેરતા કેટલા થશે ઓગણચાલીસ થાય છે હવે આમાં શું કીધું છે હવે કોઈ પણ આ ચાલીસ છે હવે એમાંથી આપણે દસ ઉમેરીએ એટલે કે સરવાળો કરીએ તો અહીંયા દસ કદી આપણે દસનો સરવાળો તો કુલ ટોટલ કેટલા થશે આપણને
पचास। तो आ रीतना आपणे सरवाळो करी शकीए छे, आडा हवळाने सरवाळा साथे गोठवी शकीए छे। अथवा तो चालीस छे एने चौद साथे सरवाळो करो तो केटला थशे ए तमारे जवाब आपी करवानो छे। त्यार पछी पेज नंबर 121 उपर के चालो 39 पर चोकड़ी करो, जे बधा अंकों पर सौथी पहला चोकड़ी करशे ते विजेता बनशे। हवे तमने चोकड़ी आपेली छे, जे पहला करशे एने शुं थशे विजेता थशे। हवे तमे आ रमत राजिया माटे पूरी करो, तमारे शिक्षक के मित्र ने सरवाळो करो बे संख्या बोलवा माटे। हवे आ तमारे शुं करवानुं छे, आपणे नेक्स्ट विडियो में आपणे शुं करशुं कि आपणे सरवाळानी गेम रमीशुं, बराबर छे। चलो त्यार पछी आपणे जोशुं के पेज नंबर 122 ઉપર શું કીધું। શૈયા પૈસા ભેગા કરે છે અને તેની ડાયરીમાં લખે છે, મહિનાના અંતે શૈયા પાસે કેટલા પૈસા વધે છે તે શોધવા શૈયાને મદદ કરો। ડાયરી ઓક્ટોબર, હવે 3 ઓક્ટોબરે રૂપિયા 60 ભેગા કર્યા હતા, હવે 7 ઓક્ટોબરે 18 રૂપિયાનો સામેણો ખરીદો, બરાબર છે, તેને બાદ કર્યા, 60માંથી 18 બાદ કરવાના, તો 12 ઓક્ટોબરે 25 રૂપિયાની ફિનાઇલની બોટલ શીશી ખરીદી, હવે એમાં 60માંથી 12 ઉમેર કાઢી નાખ્યા, પાછા કેટલા લીધા ખરીદી, પાછી કેટલા ઉમેર્યા, અલગ કાઢ્યા 25, બરાબર છે। હવે 25 ઓક્ટોબર આપણને બનાવેલા કાર્ડમાંથી 27 રૂપિયા ભેગા કર્યા છે, તો હવે કુલ ભેગા કર્યા રૂપિયા કેટલા થશે, તો કે છે રૂપિયા 27 ભેગા કર્યા, હવે કુલ ખર્ચ કેટલા રૂપિયા થશે અને ઓક્ટોબર અંતે વધેલા રૂપિયા એ આપણે હમણાં જોઈએ। હવે આપણે કુલ ખર્ચ કેટલા રૂપિયા, તો કે 6 રૂપિયા ખર્ચ થશે, કેમ કે આપણે શું કરવાનું છે, એમાંથી 18 બાદ કરવાના છે, હવે કેટલા આવશે 58 બાદ એમાં ઉમેરતા 25 બાદ કરો એટલે કેટલા આવશે 33, હવે 27 ભેગા કરેલા છે એમાંથી કેટલો ખર્ચ થયો, તો કે છે 6 રૂપિયાનો, હવે ઓક્ટોબરને અંતે કેટલા થશે, તો કે છે 33 કુલ થશે, તો આવી રીતના આપણે લખવાનું છે। ચલો ત્યાર પછી પેજ નંબર 123 ઉપર ચકાચક ટોળીના બાળકોએ બગીચામાંના ઝાડની ગણતરી કરી, હવે ઝાડની સંખ્યા, નારિયેળનું ઝાડ 90, પછી આંબાનું તો કે છે 75, પછી આ વડનું તો કે 82, આ ઝાડ છે ઓલું આપણે નારિયેળ જેવું આવે છે ને એનું કેટલું છે, કયો જોઈએ મને, તો કે છે 68, હવે પછી એક આંબા જેવું બીજું છે આંબલીનું ઝાડ તો કે છે 54, તો હવે શું કરો છે, નાના ઝાડ કરતા ના ઝાડ વધારે કેટલા વધારે હતા, હવે કયો વધારે ઝાડ છે એ આપણે જોવાનું છે। નાના ઝાડ કરતા 90 છે તો કેટલા છે આ, એના આ ઝાડવા કરતાં કેટલું વધારે છે, તો કે છે 4, 90 પછી 91, 92, 93 અને 94 એટલે 4 અહીંયા 04 લખવાના છે। તો સૌથી ઓછી સંખ્યા છે તે ઝાડનું ચિત્ર દોરો, અહીંયા બાજુમાં કોષ્ટક છે ને, સૌથી ઓછી કેની સંખ્યા છે, કયો જોઈ, તો કે છે આ ઝાડવાની, તો આપણે શું કરવાનું છે, આવી રીતના આપણે ઝાડ કરી લેવાનું છે, ઝાડ તો દોરતા તમને આવડે જ છે, બરાબર છે ને, સૌથી વધારે સંખ્યા છે તે ઝાડનું ચિત્ર દોરો, સૌથી વધારે કોનું છે, તો કે છે 94, તો આ ઝાડ આપણે આમને આવી રીતના દોરીશું, આવી રીતના ઝાડ દોરવાનું છે। હવે આ વડના ઝાડની સંખ્યા 100 કરતાં બાળકોએ વધુ ઝાડ વાવ્યા, તેમણે કેટલા વધુ ઝાડ વાવ્યા, તો કે છે વધારે 25 વાવ્યા છે। તો બાળમિત્રો આપણો અહીંયા આપણો આ પાઠ 14મો પૂર્ણ થાય છે, અને ત્યાર પછી આપણે જોશું 15મો પાઠ, એ આવતા બુધવારે જોશું, ત્યાં સુધી તમે વ્યવસ્થિત કરજો, અને આવી રમત આપણે આગલા વિડીયોમાં કરીશું, સરવાળા અને બાદબાકી વ્યવસ્થિત કરજો। નમસ્તે બાળમિત્રો।